દર્શક મિત્રો, ફોરેન ટોપિકમાં હું રેશમા આપનું સ્વાગત કરું છું. દરરોજ એક નવો વિષય લઈને નવી વાત લઈને તમારી સામે આવતા હોઉં છું. તેવી જ રીતે આજની જયારે વાત કરીએ તો અત્યારના જયારે સમયની વાત કરીએ તો અત્યારે ઘણી બધી જગ્યાએ કહેવામાં આવે કે વૃદ્ધ જે છે એકલા જીવ છે. ક્યાંક હોય છે કે ઘણા બધા એની પાછળ ઘણા બધા રીઝનો જે છે એ ક્યાંક છે, જેમાં વાત કરી કે પોતાના બાળકોથી દૂર અલગ રહે છે અથવા બાળકો જે છે આઉટ ઓફ કન્ટ્રી ભણવા માટે અથવા તો પોતાને લાઈફ સેટલ કરવા માટે જતા હોય છે. એવી કન્ડિશનમાં જે વૃદ્ધ હોય છે અથવા તો માતા પિતા હોય અથવા તો એકલા કોઈ લેડી અથવા જેન્ટ્સ એ એકલા રહેવાનું હવે અત્યારના સમયની અંદર આપણે જોતા જોઈએ છે. અને ઘણી બધી જગ્યાએ જયારે એકલવાળું જીવન એ કાઢતા હોય છે ત્યારે અહીંયા જયારે ફાયદો લેવા માટે કહી શકાય કે જે એકલા છે અને એ કારણોસર કે પ્રોપર્ટીને જોઈને અથવા તો એમનું જેવી જે પ્રકારનું જીવન છે એને જોઈને ક્યાંક ને ક્યાંક ફાયદો લેવા માટે ઘણા બધી જે ઘટના અત્યારે સામે આવતી હશે એ ફાયદો લેવા માટે ઘણા બધા ચોર આવી જાય છે અને એ લોકોનું જયારે મૃત્યુ થઈ જાય છે. અને એવી ઘણી બધા આપણે ડેલી ન્યૂઝમાં અત્યારે આપણે ઘણા બધા એવા સમાચારો એવી બધી ઘટનાઓ સામે આવી છે. તો એવી જ એક ઘટના જે અત્યારે બે દિવસ પહેલા જે ઘટી ચૂકી છે કે નવાનપુરાના નિર્મળાબેન નામના જે 70 વર્ષના જે છે એ બેન રહેતા હતા અને એમના ઘરની અંદર એકલા હતા અને ત્યારે કોઈ વ્યક્તિ આવી નતા. એમની જે સોનાની બુટ્ટી છે એમના જે દાદાગીના છે એ લૂંટીને જતું રહે છે અને એમની હત્યા કરેલી જે લાશ છે અત્યારે ઘરમાં જોવા મળે છે. તો આવી જે ઘટના અત્યારે થઈ રહી છે તો ક્યાંક ને ક્યાંક એવું જોઈ શકાય છે કે શહેરમાં હોય અથવા તો કોઈ પણ જગ્યાએ અત્યારે કોઈ પણ વ્યક્તિ સુરક્ષિત નથી. તો એ જે વિષય ઉપર આપણે આજે ચર્ચા કરવાના છે અને એ વિષય ઉપર ચર્ચા કરવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે કે જે એડવોકેટ વિજય પટેલ. વિજયભાઈ, આપનું સ્વાગત છે. અને બીજા કે રુઝાન ખંભાતા જે સોશિયલ એન્ટરપ્રિન્યોર છે આપનું પણ સ્વાગત છે. જી, તો વિજયભાઈ, હું આપને પહેલા પૂછવા માંગીશ કે જે પ્રકારે અત્યારે આટલી બધી ઘટનાઓ જે બનવા પામી રહી છે તો ક્યાંક ને ક્યાંક અત્યારે પોલીસ સ્ટેશનમાં જોઈએ કે ઘણી બધી એની સુરક્ષા ઉપર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. તો શું લાગે છે, ક્યાંક સુરક્ષાના અભાવના કારણે આટલી બધી ઘટનાઓ આગળ આવી રહી છે? પહેલા તો હું એ કહીશ કે આ બનાવની અંદર અંદરના જ વ્યક્તિ હોય છે અથવા તો તમારા ત્યાં કામ કરતો માણસ, તમારા ત્યાં જે રોજિંદી વ્યવહાર સાથે જોડાયેલો માણસ હોય એની પાસે જ બધી માહિતી હોય કે માજી એકલા છે કે દાદા એકલા છે, સિક્યુરિટી નથી, સોસાયટીમાં કોઈ બીજા આજુબાજુ પણ એવું ડિસ્ટર્બ કરનાર નથી. આવા માણસો ગુંડા તત્વ અથવા તો આવા ચોર ઉચ્ચ કારણે એવી માહિતી આપતા હોય છે એ પછી આ ઘટના ઘટતી હોય છે. એટલે આવા કેસમાં 99% ઘૂસી જાય અને કોઈ તમારા મકાનને લખશો કે તમે કેટલા પણ અંદર રહો છો, શું રહો છો, એ અમને કશો ખ્યાલ હોતો નથી. એટલે જાણકાર માણસો સિવાય આવા ઇન્સિડન્ટમાં આઠ દિન સુધીનો રેકોર્ડ છે કે જાણકાર માણસો જ છેલ્લે નીકળેલા છે. લગભગ બે જૂના નોકર હોય, જૂના કામવાળા હોય, આવા માણસો નીકળે અને બીજા સાથે અમને કાવતરી વડે આવા કૃત્ય કરાવતા હોય છે. જયારે વાત કરવામાં આવે કાલે જે ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે તો ક્યાંક ને ક્યાંક અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે જયારે નાની નાની જયારે ઘટનાઓ બનતી હોય છે ત્યારે પોલીસને જયારે હેલ્પ લેવામાં આવતી હોય છે, પણ જયારે અત્યારે વૃદ્ધો ઉપર જયારે એમનો સવાલ ઉભો થાય છે અને વૃદ્ધોની જયારે સુરક્ષા ઉપર સવાલ ઉભો થાય છે તો આપણી શું પ્રતિક્રિયા છે? તો સૌથી પહેલા તો આ જે કેસ આવ્યો હતો અલાર્મિંગ અલાર્મિંગ એટલા માટે કારણ કે મારા ખ્યાલે આ ખાલી ચોરીનો મામલો નથી. એવું લાગે એવું છે કારણ કે એ લોકોએ કંઈ ખાસ મોટી ચોરી કરી નથી, જેને બી કમ્પ્યુટર લેવામાં આવ્યું છે એટલે કંઈક ડેટા લેવામાં આવ્યો છે. હા, તો કોઈ જોઈએ કમ્પ્યુટર હોય જેવી લેપટોપ લેવામાં દોડે નહીં, મોબાઈલ લેવામાં આવ્યો છે એટલે કંઈક કંઈક તરી સમથિંગ ઇમ્પોર્ટન્ટ ટુ ધીસ જે હજી ખબર નથી પડી રહી. બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એમ છે એને કહ્યું કે ઘરના જ લોકો હોઈ શકે, નોકર હોઈ શકે, 100% ઘરના જ લોકો એટલે કંઈક જાણીતું હોય, જાણ ભેગું થોડા એવું લાગે છે કારણ કે બ્રેક જ નથી એટલે કોઈ તાળું તોડીને ઘૂસું નથી, માં તો ચોર હોય તો તાળું અંજાન હોય તો તાળું તોડીને ઘૂસે પણ બ્રેક નથી દેખાતું. પછી જયારે તમે આ બધી આવી વાત કરો છો, બીજો બી કેસ મને ખાસ કહ્યો છે કારણ કે આપણને શરમ આવે એવો કેસ છે કે એક વૃદ્ધને અહીં અમદાવાદમાં નહીં, આઈ થિંક ક્યાંક ઇન્ડિયામાં એક 80 વર્ષના વૃદ્ધને એક એમના દીકરાના ફ્રેન્ડે રેપ કરી. એટલે તમે આવી જોઈ શકો છો. હજી એક ઇમ્પોર્ટન્ટ વાત અમે કેવી છે કે આ બેનને આ નિર્મળા બેનની જે આપણે પેલા વૃદ્ધની વાત કરીએ છીએ તો એમને સી એટલે એમાં કશું ખોટું નથી, પણ લોકો એને આજે મિસયુઝ કરે છે અને આ તો કંઈક સમ બીટર સ્ટ્રેટેજી કંઈક બીજું રીઝન છે અમે તો એમને નહોતું ખાલી પૈસા નથી, પણ જોડે જોડે એમને જે કૃષ્ણ હથિયારથી મારવામાં આવ્યું પછી બી એ બેન 5 થી 6 કલાક સાંસ લેતા હતા એટલે એ એક્સપાયર નહોતા થઈ ગયા અને સાંસ લેતા હતા એટલે એનો મતલબ કે હજી બી એમને કોઈ રીતે હેલ્પ લઈ શકતું અને એ ખબર નથી પડી રહી કે આ જયારે જે બી કહેવા આખો એને બી રિકન્સ્ટ્રક્ટ કરશે પોલીસ વાળા હજી પોલીસ પહેલાને કંઈક ખાસ કંઈક હાથમાં મળ્યું નથી જોયું આજે પેપરમાં વાંચ્યું, પણ એ એક જે પ્રૂફ હોય છે કે જેને બી આ કામ કર્યું છે
એટલે આ કોઈ ઘરોઘર માણસ છે, પ્રીપેડ છે, અને પૈસા સિવાય બી કઈ મેબી કઈ જમીન જાયદાદ એવા કેસો લાગી રહ્યા છે. અને આપણે જો સેફ્ટી સિક્યોરિટીની વાત કરીએ, સુરક્ષાની વાત કરીએ, તો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે એવરી ટાઈમ ઇટ ઇઝ, અગર તમારે પોલીસને રીચ કરવું જરૂરી છે, તમે રીચ નહીં કરશો તો પોલીસ આમ ન આવી શકે. આ પેન્ડિંગ વેન્ડિંગ થતું હોય, તમે રીચ નહીં કરશો તો પોલીસ તમારે ગમે અંદર ઉભી જવા દે, અવાજ આવતા ગુમા આવતા જે કશું નથી આવ્યું. જી, એટલે આ બહુ જ પેચીદો કેસ છે. જી જી, જેવું સમય તો જે પ્રકારની વાત કરી દીધી મને કે જે પોલીસ સુધી પહોંચે અથવા ત્યાં સુધી મેસેજ પહોંચે તો કયા કારણસર પોલીસ જે હેલ્પ માટે આવી શકે. પણ એમાં જયારે વાત કરવામાં આવે કે આવી કોઈ હેલ્પલાઇન અથવા તો એવું કોઈ સોર્સ એવું ઉભું કરવાની જરૂર છે કે જે કારણસર વૃદ્ધોને જલ્દીથી એવી તરત જે પ્રકારે પોલીસની હેલ્પ મળી રહે. વચ્ચે પેપરમાં પણ જણાવ્યું આથી એક અડધો વર્ષ પહેલા કે જે વૃદ્ધ દંપતિ એકલા રહેતા હોય, અમને જે તે પોલીસ સ્ટેશનમાં કોન્ટેક કરવો, અમે એકલા રહીએ હોય એ અંગેની માહિતી આપવી, તો પોલીસ આર્થિક એમનો પ્રોજેક્ટ એવો હતો કે અવારનવાર રાત્રે એ બાજુ મુલાકાત હોય. પણ આપણે તો પોલીસને પ્રત્યે બધા ભયનું વાતાવરણ રહ્યા, કે પોલીસમાં જોઈ તું કદાચ હેરેસમેન્ટ કરશે, કેમ એટલે શું રહ્યો તમારા બાળકો કેમ છોડીને જતા રહ્યા હતા. આના કારણવાસ એટલે લગભગ અવેર કર્યા પોલીસ સ્ટેશન. બીજી વાત કે જયારે સંતાનો વિદેશ ભણવા ગયા હોય, વિદેશ સેટલ થયા ત્યારે એમને જયારે મકાન પણ લે અથવા જે મકાન રાખે ત્યારે એટલીસ્ટ સિક્યુરિટી 24 કલાકની છે નહીં એ વેરી હોય, અમને મા બાપની સેફટી માટે બી કરવી જોઈએ. જેથી હું એ માનું છું કે કોઈ પણ અનેક છે બનાવ આ બનાવ બનતા રોકાય. બીજું એમને સીસી કેમેરા બી મૂકવા જોઈએ, ગરબી એટલે વૃદ્ધ દંપતિ રહ્યા હતા, સીસી કેમેરા બી મૂકવા જોઈએ. સોસાયટી વાળા બી આ કરવું જોઈએ, અને મકાનમાં બી ઉભરી હોય કદાચ ઓફેન્સ બને સપોઝ તો એટલીસ્ટ ટ્રેસ થઈ શકે. બીજો વૃદ્ધ માણસ હોય એટલે જરા શારીરિક રીતે બીમાર હોય, એસોલ્ટ કરવા વાળો ગણો હોય તો ગયા માણસ છે એટલે એને અપોઝ તો કરી નહીં શકે, કે મારા કોઈ પણ જે હુમલો કરે છે એની વળતી તાકાત તો આપી નહીં શકે. અને આ બધું કરવા માટે કોઈ પોલીસને હેલ્પલાઇન કે 101 નંબર પર ફોન કરે કે કોઈ બી જગ્યાએ ફોન કરે, પહેલા તો ઇન્સ્યોરન્સ બની જતો હોય. પણ મારું એવું અંગત માનું કે જ્યાં જ્યાં આપણે વૃદ્ધો રહેતા એવા પોલીસે સર્ચ કરી અને નાઇટ પેટ્રોલિંગમાં જે ધ્યાન આપવાના કારણે ત્યાં પણ અવારનવાર ઘરે બી રાત્રે પૂછવું જોઈએ એમને કોઈ તકલીફ છે. આ એક પોલીસે વ્યવસ્થા કરવી જોઈએ. જી જી જી, રુઝાનભાઈ આપનું શું કહેવું છે કે બીજી કેવા પ્રકારના સાવધાનીઓ રાખવી જોઈએ કે જે કારણસર આજે ઘટના બની રહી છે એમાં ક્યાં કરવું લાગે? સાવધાન બે વાત છે. જી, અગર તમારે જાણ ભેદો છે, અગર તમને ઓળખે છે ને અગર તમને એટેક કરે છે તો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ કે તમે સાવધાની રાખી શકો. કારણ કે જે અમે બીજી બી પોઈન્ટ ઓફ વ્યૂથી કહે છે કે અગર તમારે કોઈ તો ભૂમતો માઇન્ડમાં ઓળખો છો તો ઓબ્વિયસલી તમે એને ઘરમાં એન્ટર તો કરવા જ છો ને. જી, પછી એ તમને ધોકો આપે છે, આખી અલગ સ્ટોરી થાય છે. જી, એટલે આ બાકીની જે સાહેબ સાચેતા બરાબર છે કે એ અગર તમારે કોઈ અંજાન માણસ હોય ને તમારે પેલું ઉધાર પાડે તમારા ઘરમાં ચોરી કરે તો બરાબર છે. અગર જાણ વધી છે તો તમે પોતાની એન્ટ્રી કરો છો. બીજો ઇમ્પોર્ટન્ટ છે, સારું કહો સાચી વાત છે કે સીસીટીવી કેમેરા મૂકો, પછી સુધી બેડરૂમમાં તમે મૂકો, પણ તમે એન્ટ્રન્સ પણ મૂકી શકો છો, જે બહુ જરૂરી છે તમારી સેફટી માટે. એટલે આવા સરપ્રાઇઝ, કારણ કે એ જગ્યાએથી ઓફિસ બી ચાલતી હતી. જી, કારણ કે વિદેશના ટાઈમે ત્યાંથી જ અમને જે સન છે જે બીજે એ છે ત્યાંથી ઓફિસ ચલાવતો હતો. એટલે એ માટે સરપ્રાઇઝ કહેવાય, આટલું બધું અહીંયા ત્યાં કમર્શિયલ કામ બી ચાલતું હોય તો ત્યાં સીસીટીવી, આજકાલ બધા ઓફિસમાં સીસીટીવી કેમેરા બી છે. જ્યાં જ્યાં સેફટી આપતો ઓફિસ અંદર પીપલ છો, જે લોકો બી સેફ ફીલ કરે કે કોઈ આગળ જાય તો ફૂટેજ નીકળે, મારે ઉદાસ બી સેફ ફીલ કરે કે આગળ જાય તો ફૂટેજ નીકળે. એટલે એમ સરપ્રાઇઝ કહેવા બધું કેમ નતું, એટલું વોઝ ઇટ સમથિંગ કે ખાસ તમારા મોટા મૂકા હવે આ પર્ટિક્યુલર કેસમાં લે. બીજા કેસમાં જે જર્નલાઇઝ કહે છે કે આ 8 તારીખના બધાને પોતાના ઘરમાં આ તો સારા ઘરેથી મોટો નમલો હતો, જેથી મને ટીવીમાં દેખાયું હતું જે આ તો નમલો હતો. એટલે એ લોકો વેલા હતા, એટલે આમ શ્યોર કે એટલી બુદ્ધિ તો હોવી જોઈએ કે આજકાલ બધા સીસીટીવી કેમેરા મળે છે. પછી આપણે તો બીજી વાત કરીએ કે પોલીસની અગર લે, પછી આપણે પેટ્રોલિંગની વાત કરીએ, જે સાહેબ એક સારી વાત કરી કે બધા નામ લખાવવા માટે, પણ અલ્ટિમેટલી એ ટાઈમ અંદર તો તમે નામ પણ લખાવો છો તો બી ઇટ બીકમ્સ વેરી ડિફિકલ્ટ કે પોલીસ વોઝ તમારે ઘરે બની રહ્યું હતું તો તમે સામિત પર આશો રોજ આવી અહીંને પૂછે છે કેમ છો કેમ છો, રોજ ઘંટી મારે છે. એવી રીતે ઉજી રીતે બી લેવાય છે. એટલે આવું પણ કહેવાય છે કે દેટ ઇઝ ધ રાઈટ વે. બીજું જો તમે હેલ્પલાઇનની વાત કરી તો હેલ્પલાઇન તો ઘણી છે, પણ અત્યારે ગમે છે એક્ઝામ્પલ તો એમની તો બિચારાની હાલત, અગર એ માણસ પ્રાપ્તિ 6 કલાક
જીવતું રહ્યું હતું તો એમની પાસે એવું કોઈ કદાચ કરીને પેલા હું તમને વાંધો નહીં ચાલી ગયો તમે ઘરમાં લેવાના હશે અને એમની કોઈ બીજી કોઈ બીજું વય નહીં હશે કામ કરે એવી તમે સાંભળો કે જે ત્યારે જેને કવિ છે હોશિયાર હતો અને ખબર હતી કે આ ખાલી મોબાઈલ છે એ લઈને ચાલી ગયા એટલે બેન કોઈને પોતાના સગા સંબંધીને પણ ના ભરે છે કે એટલે અલ્પમત તો કોઈ કામ ના લાગે નોર્મલી આ કેસીસમાં આપણે તમે કહો કે ફોરનમાં એવું છે કે ભાઈ પેલી કઈ માતાની લાગવા ને પોલીસ આવે એવું બધું લાગી નથી કે ભાઈ તો ચોપડા આવે માતા પિતા નથી લખતા એ માટે ભીતું અને એમની
પોતાની સ્ટોરીની વાત કરીએ આ પર્ટિક્યુલર કેસની, તો એ છોકરાની પોતાની ઓફિસમાં હતી કે ભાઈ લાઈફ લેવા પર્સનલ ડિઝાઇન લીધે નહીં કહેતી હતી, તો અમે બી એક ડબ્બા માટે પડતો એટલે મેં ઓફિસ બનાવી દીધી તાકે મમ્મી જયારે પૂરા દિવસ છે અને રાતે ઘરે બેઠા એમાં કઈ જ ખોટું નથી. લોકો કશું જ કહેલું નથી કે મને એટલો પણ ખાલી આવી રહ્યો છે કે આજે થઈ રહ્યું છે સિનિયર સિટીઝનો સાથે. આમ તો સાહેબ સાચું પણ આજે સારું છે કે સિનિયર સિટીઝનો વાત કરે છે, માટે અત્યારે નોર્મલ માણસો જોડે આગળ વધી જઈ રહ્યું છે. સંસ્થાઓ સાથે જોડાયેલો છું. પોતાનું ઘર છોડ્યું, પોતાનું આટલું બધું વસાવ્યું, દુનિયા છોડી અને વડાગરમાં રહેવા ગયા અને વડાગરમાં તો કેવું રહે તમને ખ્યાલ છે, આશ્રમ એટલે આશ્રમ વડાગરમાં કઈ કોઈ બેસી રહ્યા નહીં, સેવા કોઈ એક્ટિવિટી સિવાય કે કેટલાક લોકો લઈ જાય એવું નથી, અઠવાડિયે 15 વાર કેટલાક મહિલાઓ સાહેબ પૂર્વમાં પૂર્વમાં લઈ જાય જેના નમક પણ એમાં લઈ જાય. અને ત્યાં આગળ પણ બિચારા કોઈ ઘર છોડી જવા તૈયાર ના થાય. ચોરી કરે પછી ચોરી નો ઉડે કરે પછી ચોરી હોય તો બરાબર.
ઉપસ્થિત માણસ આવે છે કે નહીં, એ તો પોલીસમાં નથી બની વધે છે. એટલે કહી વાત તો અગર આપણે જે વૃદ્ધની વાત કરીએ છીએ તો અમે અગર આજકાલે કાલે જ વાંચ્યું છે કે કોર્ટ પોલીસ બંને મેં એક ચીજ જોયું છે કે પોલીસ ને કોર્ટ જ્યુડિશિયરી બંને એલ્ડર સિનિયર સિટીઝન માટે એ લોકોને વધારે પડતી સેન્સિટિવિટી છે, લાગણી છે. જો આપણે ગો આઉટ ઓફ ધ વે ટુ હેલ્પ એટલે માટે અમદાવાદમાં ગરીબ પોલીસ દેખાય છે. સોરી બટ મેં આપતી તાલુ અને અત્યારે તમે કહ્યું કે 65 વર્ષનું બાળક જેવું માઇન્ડ એ બધું એગ્રી કરું છું. સર એટલે વધારે પડતું છે પણ તો બી એગ્રી કરી દઉં છું. પણ એ સામે જે આપણા ઘરમાં જે બીજા લોકો રહે છે એ લોકો એક નવા વિષય સાથે ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.